જીતરા અરવલ્લીમાં રસ્તા અને ગ્રામજનો રસ્તા માટે ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધ. અરવલ્લી જિલ્લાના મોડાસાના અણદાપુર ગામના લોકો વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોનો રોડ નહીં તો વોટ નહીંના પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આઝાદીના અનેક વર્ષો પછી પણ ગામના લોકોનો રોડ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી ટાણે ગ્રામજનો દ્વારા કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા પોસ્ટરો સાથે રોષ વ્યક્ત કરી વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે રોડની હાલત એટલી બિસ્માર હાલતમાં છે કે કોઈ મહિલાને પ્રસ્તુતિ પીડા દરમિયાન ગામના લોકો દ્વારા 108ને ફોન કરી બોલાવે તો પણ તે રસ્તો બિસ્માર હાલતમાં હોવાને કારણે દર્દી સુધી પહોંચી ન શકે તેવી હાલતમાં છે. લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યારે લોકો ગામના લોકો જણાવ્યા મુજબ 2 કિલોમીટરના માર્ગની સને તંત્ર દ્વારા 1.5 કિલોમીટરનો માર્ગ જ મંજૂર કરવામાં આવ્યો છે તો આક્ષેપ કરવામાં આવ્યો. ગામના લોકો દ્વારા અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટ આવીને રસ્તાનું કામ થોડા દિવસમાં ચાલુ કરવાની ખાતરી આપીને ફરીને ન ફરકતા હોવાનું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું. જ્યારે ગામના લોકો દ્વારા વર્ષોની માંગણી ન સંતોષાય તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી લોકસભામાં રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવી પડે એ સ્થિતિ ઊભી થઈ છે. મોડાસા તાલુકાનું અણદાપુર ગામ છે અમારું. અણદાપુર ગામમાં ગામના ઝોપા સુધી જ રોડ બનાવેલો છે. ગામમાં જવાનો રોડ 2 કિલોમીટર છે. 2 કિલોમીટર તે રસ્તો બનાવવામાં આવતો નથી. વારંવાર રજૂઆતો કરી સરકારમાં, દરખાસ્તો પણ મોકલી આપી, રોડ મંજૂર પણ થયો, કોન્ટ્રાક્ટરને આપ્યો છે, પણ કોન્ટ્રાક્ટર રોડ બનાવતા નથી. અમે વારંવાર માર્ગ મકાન વિભાગમાં પણ રજૂઆતો કરી, દેશ આઝાદ થયો પણ આજ દંડ સુધી આ ગામમાં રોડનું કામ કરવામાં નથી આવ્યું. 2 વર્ષથી કોન્ટ્રાક્ટર અપાઈ ગયું છે, તમારું કામ 10 દિવસમાં ચાલુ કરી દેવામાં આવશે તેમ કહી અને અધિકારીઓ ખાલી આશ્વાસન એકલું આપે છે, પરંતુ રોડનું કામ થતું નથી. વારંવાર અમે રજૂઆતો કરીને થાક્યા છીએ. હવે રોડ નહીં તો વોટ નહીં, ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. કોને કોને રજૂઆત કરી? માર્ગ મકાન વિભાગમાં કલેક્ટર સાહેબનું પણ અમે સ્વાગતમાં અરજી કરી અને ત્યાં કલેક્ટર ઓફિસે સ્વાગતમાં અમને પૂછ્યો તો પ્રશ્ન કે તમારે શું સમસ્યા છે, તો અમે કહ્યું કે 2 કિલોમીટર રોડનો જોબ નંબર પાડવામાં નથી આવ્યો. ત્યાર પછી જોબ નંબર પાડ્યો, કોન્ટ્રાક્ટર અલગ ગયું પણ કામ કરવામાં આવતું નથી. અમે જઈએ છીએ, અધિકારીઓ કોઈ જવાબ જ નથી આપતા. ઓફિસમાં કોઈ મળે જ નહીં. કોના હાથે વાત કરી? રજૂઆત કરે કેટલો ટાઈમ થયો? 20-એક દાડા થયા સાહેબ. અને રોડ પાસ કરી કેટલો ટાઈમ થયો? 2 વર્ષ થઈ ગયો. રોડ પાસ થઈ 2023માં પાસ થયો, આજ દન સુધી રોડ બનાવવામાં આવ્યો જ નથી. ચોમાસામાં બહુ તકલીફ પડે છે. 108 પણ આવી શકતી નથી. દર્દીને ખાટલામાં સુવડાવીને લઈને જવા પડે છે અને ગાડી બી નથી આવતી. સ્કૂલમાં જવા પણ બહુ મુશ્કેલી પડે છે. કેટલા સમયથી તમારા રોડની તકલીફ છે? તકલીફ તો આઝાદી વર્ષની જ છે. હજી સુધી રોડ બન્યો છે નથી. રજૂઆત બધી જગ્યાએ કરી, કચેરીમાં કરી, પંચાયતમાં, મામલતદારમાં, બધી જગ્યાએ, કોઈ પણ ખબરતું નથી. અધિકારીઓ આવે છે પણ સલાહીને જતા રહે છે.